गुजरात सहित समग्र भारत में कोरोना की बीजी लहर कयामत सर्जी है। छेल्ला घणा दिवसोथी देश में प्रतिदिन लगभग 4 लाख केस नोंधाई रहा है। सरकारी आंकड़ा मुजब प्रतिदिन 3000 थी वधु दर्दीओना मृत्यु थई रह्या छे। स्थिति बेकाबू बनता कोरोनानी बीजी लहर ने कोरोनानी सुनामी कहेवामां आवी रही छे। सरकार दर्दीओने ऑक्सिजन तथा समयसर सारवार पूरी पाडवामां निष्फळ जई रही छे। त्यारे प्रतिष्ठित इंटरनेशनल साइंस नेचर जनरले भारतमां कोरोनानी सुनामी रूपी बीजी लहर माटे सरकारने जवाबदार ठेरवी छे। जनरल अनुसार भारत अने ब्राजीलनी सरकारोए वैज्ञानिकोनी सलाह मानी नहीं, जेने कारणे वर्तमाननी भयानक परिस्थिति सर्जाई छे। वैज्ञानिकोए बीजी लहरनी चेतवणी आपी मेळावડાઓ કે જનમેદની ભેગી થાય તેવા કાર્યક્રમો ન યોજવાની સલાહ આપી હતી, પરંતુ ત્યારે કોરોનાની સ્થિતિ કાબૂમાં હતી અને બધાને એવું લાગી રહ્યું હતું કે કોરોના હવે જઈ રહ્યો છે। સરકારે વૈજ્ઞાનિકોની વાતને અવગણી ચૂંટણીઓ યોજી લાખોની જનમેદની એકઠી કરી, ક્રિકેટ મેચોમાં હજારો લોકોને ભેગા કર્યા, જેનું જીવલેણ પરિણામ અત્યારે સામે આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં પણ કોરોના સંક્રમણની સ્થિતિ બેકાબૂ જ છે। જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 398 કેસ સહિત જિલ્લામાં કુલ 737 કેસ નોંધાયા છે। જામનગરમાં કોરોનાનો મૃત્યુદર ઓછો થતાં થોડીક રાહત અનુભવાય છે। જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39 દર્દીઓના મૃત્યુ થયા છે। જો કે સરકારી ચોપડે તો જામનગર શહેરમાં 8 દર્દીના મૃત્યુ સહિત જિલ્લામાં કુલ 14 દર્દીના મૃત્યુ દર્શાવવામાં આવ્યા છે। સરકાર સતત આંકડાઓ છુપાવી રહી છે, તેમ છતાં કોરોનાના કેસોની સંખ્યા અને મૃત્યુની સંખ્યા આટલી ભયંકર છે તો હકીકતમાં હાલત કેટલી ભયાનક હશે એ કલ્પના કરતાં પણ ધ્રુજી જવાય છે।